हेलो विद्यार्थी मित्रों, धोरण 9 અને વિષય ગુજરાતીમાં આજે આપણે સરસ મજાની લોકવાર્તાનો અભ્યાસ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આમ તો તમે ઘણી વખત લોક વાર્તાઓ તો સાંભળી જ હશે, પણ આ એક લોકકથા છે. તો લોકકથાની વાત કરતા પહેલા આપણે તેના સર્જક વિશે થોડું જાણીએ. હું સર્જકનું નામ નથી બોલતી, તમે એમને જાણી જાઓ છો. હું એક પંક્તિ બોલું છું, એક પંક્તિ ગાઉં છું. એ જનનીના હૈયામાં પોઠંતા પોઠંતા પીતો કસુંબીનો રંગ હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ખબર પડી? ચલો હજી એક વાત કરી દો. એક સરસ મજાનો હારડું છે, એ પણ એ સર્જકનું છે. આપમાં ઉગેલ ચાંદલોની જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. હવે ખબર પડી ગઈ ને? હા, આ છે આપણા લોક સાહિત્યમાં પ્રખ્યાત એવા ઝવેરચંદ મેઘાણી. તો આજે આપણે આ સર્જકની જે લોકવાર્તા છે તેની વાત કરશું, પણ તે પહેલા આ સર્જક નો થોડોક પરિચય મેળવી લે, એટલે કે તેના જીવન ગવન વિશે થોડુંક જાણી લે. આમ તો આપણે તેના વિશે ખૂબ જ જાણીએ છીએ, કારણ કે ધોરણ 8 માં પણ પહેલા સેમેસ્ટરમાં આપણે ભણી ગયેલા છીએ. દીકરાનો મારનાર યાદ આવી ગયું ને? હા, એ પણ ઝવેરચંદ મેઘાણીની જ લોકવાર્તા હતી. તો આજે આપણે આ સર્જકની થોડી વાત કરી અને ત્યાર પછી આપણે લોક કથા છે, આ લોક વાર્તા છે, તેનો સાર પણ જોશું. તો સૌપ્રથમ આપણે આ પ્રકરણ છે એટલે કે લોક વાર્તા છે, લોક કથા છે બોડો, પછી આપણે બોડો વિશે પણ વાત કરીશું. પણ પહેલા તેના સર્જક છે ઝવેરચંદ કાળીદાસ મેઘાણી. તેમના પિતાનું નામ છે કાળીદાસ મેઘાણી. તેઓ બગસરાના જૈન વણિક હતા. તેનો જન્મ છે 18/8/1896 અને તેનો અવસાન છે 9/3/1947. વિદ્યાર્થી મિત્રો, ઝવેરચંદ મેઘાણીના માતાનું નામ ધોળીબાઈ એટલે કે ડોલીબા હતું અને તેમના પત્નીનું નામ, પ્રથમ પત્નીનું નામ દમયંતીબેન હતું અને બીજા પત્નીનું નામ ચિત્રાદેવી હતું. જોઈએ કે તેમને પ્રાથમિક શિક્ષણ ક્યાં મેળવેલું છે. તેમને પ્રાથમિક શિક્ષણ રાજકોટ, દાઠા અને પાળિયાદમાં મેળવ્યું. ત્યાર પછી એમને માધ્યમિક શિક્ષણ છે તે વઢવાણ, બગસરા અને અમરેલીમાં મેળવેલું અને એમણે ડિગ્રીનો જે અભ્યાસ કરેલો છે તે જૂનાગઢની અને ભાવનગરની કોલેજે છે. જૂનાગઢની કોલેજે છે તે છે બહેરેદીન અને ભાવનગરની સામરસા કોલેજમાં તેમણે બીએ ની ડિગ્રી મેળવેલ, તે પણ અંગ્રેજી અને સંસ્કૃતમાં. ત્યાર પછી તેઓ વ્યવસાયે જોડાયેલા. 1918-21 એલ્યુમિનિયમ કારખાનામાં તેઓ મેનેજર તરીકે રહ્યા. 1918-21 સુધી, એટલે કે 1921 સુધી તેઓ એમાં એક એલ્યુમિનિયમ કારખાનામાં તેઓ મેનેજર તરીકે વ્યવસાય રહ્યા. અને ત્યાર પછી તેઓ 1922 સૌરાષ્ટ્ર સાપ્તાહિકના તંત્રી તરીકે જોડાયા અને ત્યાર પછી તેઓ 1936-45 સુધી તેઓ ફૂલચાપના તંત્રી તરીકે વ્યવસાય કરેલો. આ જે બોડો લોકવાર્તા છે તે સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવેલી છે. તેમને ઘણા બધા સરસ મજાના લોકવાર્તાના, લોકગીતાના સંપાદનો પણ કર્યા છે, તે પણ આપણે થોડા જોઈએ. કે લોકવાર્તાના સંપાદનો છે તેમના સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતવાણી અને દાદાજીની વાતો. હવે જોઈએ લોકગીતોના સંપાદનો. તેમના લોકગીતોના સંપાદનો છે કંકાવટી, રઢિયાળી રાત, ચુંદડી,
હાલરડા અને ઋતુ ગીતો તેમને ઘણા પક્ષીઓ માટે પણ ઋતુઓ માટે એવા ઘણા બધા લોકગીતો પણ લખ્યા છે. આ ઉપરાંત તેમના કાવ્ય સંગ્રહ જો તો યુગ વંદના અને સિંધુડો અને ત્યાર પછી એમની સામાજિક નવલકથાની વાત કરીએ આપણે તો સુરત તારા વેતા પાણી અને સમરંગ તેમની નવલકથાઓ છે. તો શિકારો વેવિચાર નિરંજન વગેરે આ વાંચવા જેવી એમની નવલકથાઓ છે. તેમને બાળ કાવ્ય સંગ્રહ છે કિલ્લોલ અને વેણીના ફૂલ અને નાટક અનુવાદ તેમનો છે રાણા પ્રતાપ અને શાહજહાં. આ ઉપરાંત તેમણે ખૂબ જ સરસ મજાના ભજનો અને ગીતો પણ લખેલા છે. વિદ્યાર્થી મિત્રો, ખરેખર આ જે ઝવેરચંદ મેઘાણી છે એને આપણને ખૂબ જ લોક સાહિત્ય આપેલું છે. હવે આપણે કરી કે લોક કથા એટલે શું. આમ તો આપણને ખબર જ છે કે લોકગીત કેમ છે કે લોકો વડે ગવાયેલું એમ. આ લોકકથા એટલે તે સત્ય ઘટના પર આધારિત છે. લોકકથા હંમેશા તમે જો જ્યારે પણ કોઈ લોકકથાની વાત કરતા હોય, ડાયરો હોય કે એમાં જે વાત થતી હોય કોઈ રાજા મહારાજાની કોઈ સંતોની, તો તમે જોઈ લેજો કે હંમેશા તે સત્ય ઘટના પર આધારિત હોય. ક્યારેક જ તે દંતકથા હોય છે, એટલે કે લોકોના મુખેથી જે બોલાયેલી હોય એને આપણે લોકકથા કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, ખરેખર લોકકથા લોકવાર્તા જોવાની અને સાંભળવાની ખૂબ જ મજા આવે છે. તો હવે આપણે આ ઝવેરચંદ મેઘાણીની લોકવાર્તા બોળો એના વિશે થોડી વાત કરીએ. આપણે વાત કરી હતી આપણા સર્જક ઝવેરચંદ મેઘાણીની જીવન કવન વિશે. તો બોળો એટલે શું, આપણને ઘણી વખત એવું થાય કે આવું શીર્ષક બોળો, પણ બોળો એટલે એક વાનગી. અમુક લોકોએ તો તે ખાધી પણ ન હોય, કદાચ નામ પણ ન સાંભળ્યું હોય, પણ ગરીબ લોકો વધારે પડતો આ વાનગીનો ઉપયોગ કરતા હોય છે. કારણ કે તેમની પાસે વધારે જે પ્રોવિઝન સ્ટોરમાંથી લઈ આવવા માટેની વસ્તુ નથી હોતી, કિરાણાની વસ્તુ નથી હોતી, ત્યારે ગરીબોના ઘરમાં જે લોટ અને છાશ હોય છે તેને આ વસ્તુ બનાવી રહ્યું છે. એટલે બોળો એટલે છાશની અંદર જો છાશ હોય ગરીબના લોકો. અને પહેલાના જમાનામાં એવું નહોતું, છાશ તો કોઈના ઘરેથી એમને મફત પણ મળી જતી. એટલે છાશની અંદર ઘઉંનું થોલું, થોલું એટલે મિસ્થોલી પણ આપણે બોલીએ છીએ, જે ભરેલું ધાન હોય, જે આખું પાકું ભરેલું હોય, જે દળી લીધેલું હોય એ નાખી અને એક રાંધેલી વાનગી હોય એને બોળો કહેવામાં આવે છે. બોળો લોકવાર્તામાં ભાવનગરના ઠાકોર વજેસંગજી અને ખેડૂત સોંડાની જુદી જુદી ઘટનાઓ દ્વારા આ ઠાકોર વજેસંગજીની દિલદારી અને કર્તવ્ય નિષ્ઠા વ્યક્ત થઈ છે. આ બોળો લોકવાર્તામાં બે નાના નાના આપણને પ્રસંગ વજેસંગજીના આપેલા છે. એ વજેસંગજીના જે પ્રકાર જે પ્રસંગ છે તે માટેની દિલદારી અને કર્તવ્ય નિષ્ઠાની વાત વ્યક્ત થઈ છે. હવે જોઈએ કે બોળો છે એનું શું મહત્વ છે, આમાં કે વાનગીનું મહત્વ શીર્ષક આપી દીધું છે. તો કે વૈશાખના તાપમાં એક વખત અજાણ્યા ઘોડેસવારને સોંડો પ્રેમથી બોળો જમાડે છે. સોંડો એટલે કે તે ગામનો એક ખેડૂ હોય છે. તેમને ઘોડેસવારને આપણે વાત કરીશું પછી કે ઘોડેસવાર કોણ હતા, અત્યારે સસ્પેન્સ રાખશું બરાબર. હા, તો એ ઘોડેસવારને પ્રેમથી બોળો જમાડે છે, સાથે સાથે પ્રજાને પડતી હાડવારે કહેતો જાય છે. એને ખબર પડે છે કે આ જે વ્યક્તિ છે એ કોઈ રાજાનો માણસ છે, એટલા માટે તે પ્રજાને પડતી પોતાને પડતી હાડવારે છે, મુશ્કેલી છે તે કહેતો જાય છે. રાજા વિશે પણ કડવા વેણ બોલે છે. શું કામને, તેઓ પહેલાના જમાનામાં રાજાને કોઈ ઓળખતા નહીં, રાજાના કાર્યને કામને જ ઓળખતા.
રાજાના કામ વિશેષ પ્રમાણમાં તેના જે સિપાઈઓ છે પ્રધાનો છે એ લોકો જ કરતા. એટલે રાજાને જોવા મળતા, રાજા જોવા મળતા નહીં. અત્યારે આપણે વડાપ્રધાનને જોઈ શકીએ છીએ, દરેક દેશના વડાપ્રધાનને જોઈ શકીએ છીએ. શું કામ ને? આપણે અત્યારે ડિજિટલ દુનિયામાં છીએ, એટલા માટે પહેલાના જમાનામાં ફોટો પણ જોવા ન મળતો. એટલે સોલો છે એ આ પોતાને એટલે કે પ્રજાને જે હાડવાની પડતી હતી એ પેલા વ્યક્તિને અશ્વની સાથે વાત કરે છે. રાજા વિશે પણ કડવા વેડ બોલે છે, રાજાને પણ જેમ તેમ બોલે છે કે રાજા આમ છે તેમ છે. બીજા દિવસે આવી વાત કરી પેલો અશ્વાર જાય છે. ત્યાર પછી બીજા દિવસે ભાવનગરથી સોંડાને તેડું આવે છે, રાજ દરબારમાંથી તેડું આવે છે, રાજ દરબારમાંથી બોલાવવામાં આવે છે. રાજમહેલમાં જઈને જુએ છે તો જે ઘોડેસવારને ગાળો આપી કડવા વેળ કહેલા એ તો મહારાજ વજીરસિંહજી પોતે જ હતા, કારણ કે તે પોતે ઓળખતો નહોતો કે આ અશ્વાર છે તે જ રાજા વજીરસિંહજી છે. પણ રાજા વજીરસિંહજી તેમને બોલાવે છે એટલે જોઈ અને પોતે ચકિત થઈ જાય છે. રાજા વજીરસિંહજી સોંડાને પોતાની પાસે બેસાડી અને જે સારું કાર્ય કર્યું હતું તેને એટલે કે પોતાને ઘોડો ખવડાવ્યો હતો એને બિરદાવે છે, અને એના બદલે સજા કરવાને બદલે તેને બિરદાવી અને જાગીર આપે છે, સંપત્તિ આપે છે. પોતાની પ્રજા કેટલી નીડર છે એ જાણી એને ખૂબ જ આનંદ થાય છે. પ્રજા અને રાજકર્તાનો સંબંધ કેવો ખુલ્લો, કદર કરનારો અને વત્સલ હોવો જોઈએ, એની આ નમૂનેદાર વાર્તા છે. એક પ્રજા છે એ નિડરતાથી કેવો સંવાદ કરી શકે છે, અને એ જ રાજા એને બિરદાવી અને જાગીર આપી શકે છે. ખરેખર આ વાર્તા ખૂબ જ સરસ છે. આમ આ લોકવાર્તા પણ સત્ય કથા છે. આવી સત્ય કથા આવા રાજાઓ આપણને ઘણા બધા જોવા મળે છે. એવું નથી કે રાજાઓ નિષ્ઠુર હોય છે. ભાવનગરના રાજા, ગોંડલના રાજા, દરેક રાજાની આપણે વાત કરીએ તો મોટા ભાગે તે પ્રજાવત્સલ જ હોય છે. કોઈ જ રાજા એવા હોય કે જે પ્રજાવત્સલ નથી હોતા, જે પ્રજાને લગાડ નાખી મેળો નાખીને એનો શોષણ કરતા હોય છે, કોઈ કોક જ એવા હોય છે. બાકી આપણે આવા રાજાઓની વાત કરવા બેસી તો ઘણા બધા રાજાઓ એવા છે, એમાંના આ એક વજી સમજે છે. આમ આ લોકવાર્તા સત્ય કથા છે. પ્રજા વત્સલ આગેવાનો કેવા હોય તે આ પરથી આપણે એક પ્રેરણા લઈ શકીએ છીએ. જો પ્રજા વત્સલ હોય આગેવાનો પણ આપણા, જો અત્યારે આગેવાનો પણ જો પ્રજા વત્સલ હોય તો લોકોએ સ્થાન પામે છે, લોકોના હૈયામાં સ્થાન પામે છે. એનું આ ઉત્તમ ઉદાહરણ આ લોકકથા જેવું છે. જો આપણા પણ જે આગેવાનો છે, જે પ્રજા વત્સલ હોય, ઘણા બધા આપણે જોઈએ છીએ કે પ્રજાઓ માટે કેટલું બધું કામ કરે છે, સામાજિક કાર્ય કરે છે, તો તેનું નામ આપોઆપ આપણે આપણા મુખેથી બોલાઈ જાય છે. તેમજ પ્રજાને જે કઈ તકલીફ હોય તે રાજા અનુભવતો હોય, ખેડૂત સિપાઈ ને લાગતા જે અજાણ્યા માણસ સામે રાજાને જે કડવા વેણ બોલી અને સંભળાવી દે છે, અને પોતે ભૂખ્યો રહી, આજે સોંડાની વાત કરું છું, પોતે ભૂખ્યો રહી અને પેલા રાજાને એટલે કે આ અશ્વાર ને અજાણ્યા માણસને પોતે પ્રેમથી જમાડી દે છે, અતિથિને હોશથી જમાડે છે. આવી પ્રજાની ઉદારતાની વાત ખૂબ જ સરસ છે, અને આવી ઉદારતાને પરખનાર રાજકર્તા પણ એક ઉદાર લઈએ તેની કેવી કદર કરે છે તે આપણને આ લોકવાર્તામાં જાણવા મળે છે. કે એક નિડરતાથી એક પ્રજા વાત કરી શકે છે, અને અતિથિનો કેટલો સત્કાર કરે છે જે જાણતો પણ નથી કોણ છે, અને છતાં તેનો પોતાના પોતે ભૂખ્યો રહે અને બીજાને જમાડે છે.
આવી સરસ મજાની વાત આ લોકવાર્તામાં કહેવામાં આવી છે. આમ સાચા આગેવાન કેવા નેક દિલના ઉદારતા વાળા કર્તવ્ય નિષ્ઠા વાળા હોય તે આમાં સરસ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. આ લોકવાર્તામાં ઝવેરચંદ મેઘાણીની લોકવાર્તા સંપાદન છે. આ રસધાર સૌરાષ્ટ્રના રસધારમાંથી આ વાર્તા લેવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, ખરેખર આ લોકવાર્તા તમે વાંચશો, ખૂબ જ નાની એવી વાર્તા છે, એક પ્રસંગની વાત કરેલી છે, પણ તમને એક હૃદયસ્પર્શી આ લોકવાર્તા છે. બંને પ્રસંગો ખૂબ જ સરસ છે. એક ડોશીમાનો પણ પ્રસંગ આમાં વર્ણન કરવામાં આવે છે. તે પણ નિડરતાથી પોતાના રાજાની સરસ રીતે વાત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે તમે સરસ રીતે વાંચજો અને તેના પ્રશ્ન જવાબ જે કાવ્ય સર્જક પરિચય છે તેના ટૂંકા પ્રશ્નો પણ તમે તૈયાર કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.